जूनागढ़ जिल्लाना वंथली मामलतदार कचेरी में हाल खेडूतो सात बारनी नकल कढावा उनाळाना धोम धकता तापमां कलाको सुधी लाइनमां उभा रहेवा छतां एक कलाके मात्र एक ज नकल निकळती होवाथी खेडूतोमां उग्र रोष जोवा मळी रह्यो छे। आ अगाउ एक ज बारीए नकल काढवामां आवती हती, परंतु मामलतदारने रजूआत करता हाल बे बारीओ कार्यरत करवामां आवी छे, परंतु नकल काढवामां कनेक्टिविटी न आवता एक कलाकना समयमां मात्र एक ज नकल निकळता खेडूत महिलाओं अने पुरुषोनो समयनो वेड़फाट थई रह्यो छे। खेडूतो द्वारा सात बारनी नकल ताकीदे निकळे तेवुं आयोजन तंत्रए करवुं जोईए तेवी मांग उठवा पामी छे। પ્રકાશ રહીમલ જલ્લુ, ગામ બરવાડા, તાલુકો વંથલી। આજે અમે સવારના 9 વાગ્યાના મામલતદાર ઓફિસ વંથલીમાં હાથબાર કઢાવવા બેકમાં નવા જૂના કરવા માટે ઊભા છીએ। મામલતદાર સાહેબને અમે લેખિતમાં રજૂઆત પણ કરી, તો મામલતદાર સાહેબે બે બારી ચાલુ કરી બદલ મામલતદાર સાહેબનો પણ અમે આભાર માનીએ, પણ ઉપરથી કન્ટિન્યુટી નથી આવતી, એક કલાકે એક નકલ નીકળે છે અને વીસી હડતાળ ઉપર છે તો ગામડે પણ નકલ નીકળતી નથી। જો આગળ ગામડામાં વીસીની હડતાલ આ સરકાર પૂરી કરે તો ન્યાય 70% તો આ ગીર્દી બધી ગામડામાં જ પતી જાય એમ છે, તો અહીંયા કોઈ ખોટી ગીર્દી થાય એમ નથી। અહીંયા બહેનો પણ ઘણા લાઈનમાં ઊભા છે, તો એ બહેનો જાય તી પછી એની ઘરે રોટલા થાય ને તી પછી એની ઘરે ઘરવાળા રોટલા પહેરા થાય, તો આ સરકારને અમારે બે હાથ જોડીને ખેડૂત તરીકે નમ્ર વિનંતી છે કે ભાઈ અમારો જૂનો સોફ્ટવેર હતો એ તમે જૂનો સોફ્ટવેર નાખી દો, આ નવો સોફ્ટવેર નાખીને તો આ બધી પથારી ફેરવી છે આ સરકારે, અને આ સરકાર આ ખેડૂતને તો કાયમી 12 મહિના લાઈનમાં ઉભા રાખવામાં જ મજા આવે છે, અને જો આ બેંકમાં નવા જૂનું તાજગાર નહીં થાય અને સમય પ્રમાણે તો એ 11% જાય તો એ નુકસાની આવશે, તો એ નુકસાનને જવાબદાર કોણ લે? એ જવાબદારી ટોટલ સરકારની જ આવવાની છે આમાં। એટલે સરકારને અમારે હાથ જોડીને વિનંતી છે કે જૂનો સોફ્ટવેર છે એ ચાલુ કરો અને કન્ટિન્યુટી આવે એવું કંઈક કરો, જેમ બને વહેલે તકે એવી અમારી વિનંતી અમે સરકારને કરીએ છીએ। વિનોદ મકવાણા સાથે ખબર ગુજરાત લાઈવ જૂનાગઢ।